એના વહીવટી અમલ માટે કયા ખાસ પ્રકારના સુધારા વધારા આપી શકો, શું લાગે છે તમને આ પ્રથાની? પહેલી વાત તો એ છે કે ઈ વોટિંગ કોઈ પરિપત્રથી સરકાર કરી શકતી નથી, સરકારના અધિકાર બહારની વાત છે. લેજિસ્લેશન લાવવું પડે અને લેજિસ્લેશન પણ શક્ય ન બને, કાયદામાં સુધારો પણ શક્ય એટલા માટે ન બને કે બંધારણીય રીતે લોકશાહી વ્યવસ્થામાં જે છે એ મતદાન જે છે એ ગુપ્ત હોવું જોઈએ, પહેલી જરૂરિયાત છે. બીજું, મતદાતા મત વેચી ના શકે, એ બીજી કન્ડિશન છે. ત્રીજી છે, ભય કે કોઈ પ્રેશર નીચે મતદાન મત ન આપતો હોવો જોઈએ. આ ત્રણ ક્રાઇટેરિયા એ પ્રાથમિક ક્રાઇટેરિયા છે. ઈ વોટિંગની અંદર અતિશય ખામી ભરેલી છે અને આ ત્રણેય ટેસ્ટમાં ઈ વોટિંગ પાસ ન થઈ શકે એવું છે. મને ખબર છે કે મારે ચૂંટણી લડવાના છે અને કોઈ મતદાર ચોક્કસ છે, મને મત નથી આપવાનો એ મને ખબર હોય, કાં તો એને પૈસાથી પરચેઝ કરી શકું અથવા એને મસલ્સ પાવરથી દબાવી શકું કે ભાઈ તારે ફરજિયાત ઈ વોટર તરીકે નોંધાવવું પડશે, એટલે એ મતદારે ઈ વોટર તરીકે નોંધાવવું પડે. એ નોંધાયા પછી મતદાનના દિવસે એ SMS કે ઈમેલ દ્વારા જ્યારે ઈ વોટિંગ કરે ત્યારે હું કે મારો માણસ એના માથા પર ઊભો રહે કે તું ક્યાં વોટ આપે છે એ મને જોવા દે, એટલે મતદાનની ગુપ્તતા રહેવાની નથી. ત્યારે એ સંજોગોમાં હું માનું છું કે અવિચારી પગલું છે અથવા તો કોઈ માલાફાઇડ ઇન્ટેન્શન સાથેનું છે. આ સરકાર અને સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા એમના લોકોએ જે વહીવટ ચલાવ્યો છે, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગરપાલિકાઓ, એમાં લોકોની નજરમાં સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. માટે હવે આવા હથગંડા શોધે છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો ફેર વોટિંગ થાય, ચોખ્ખું મતદાન થાય તો અમે જીતી શકીએ એમ નથી. માટે કોઈક ના કોઈક રીતે લોકશાહી વ્યવસ્થાને કલંકિત કરવાનો પ્રયત્ન છે અને હું માનું છું આ વ્યાજબી નથી. અમે જે બંધારણીય રીતે જે મુદ્દાઓ ઉઠાવવાના હોય ઉઠાવીને પત્ર લખ્યો છે, હજી સુધી મને એનો જવાબ પણ મળ્યો નથી, હિયરિંગ માટે પણ બોલાવવાનો પ્રયત્ન નથી થયો. બીજી વસ્તુ, આ ઈ વોટિંગની પ્રથામાં જે સત્ય હકીકતો, કોઈ પણ આવો ફેરફાર લાવતા હોય ત્યારે પબ્લિક ગ્રીવન્સીસ છે કે કેમ, લોકોના જ્યારે સામેથી વાંધાઓ માંગવાના હોય ત્યારે એની વાઇડ પબ્લિસિટી થવી જોઈએ. એ કોઈ વાઇડ પબ્લિસિટી થઈ નથી. વાઇડ પબ્લિસિટી નહીં થઈ હોવાના કારણે સામાન્ય નાગરિકને આ મુદ્દાઓ અંગે વાંધાઓ લેવા હોય તો એનો યોગ્ય સમય પણ આપવામાં આવ્યો નથી, એની પ્રસિદ્ધિ પણ યોગ્ય રીતે થઈ નથી. ત્યારે હું માનું છું કે જો કદાચ સરકાર આ કરવા જશે તો એ ગુજરાતના હિતમાં નથી, મતદારના હિતમાં નથી, લોકશાહી વ્યવસ્થામાંના હિતમાં નથી અને મને લાગે છે ટકી શકે નહીં એવો આ સુધારો રહેશે.